नमस्ते विद्यार्थी मित्रों, श्री ज्ञान मंजरी मॉडर्न स्कूल सीहोर नी ई लर्निंग यूट्यूब चैनल में आपनु स्वागत छे। धोरण 12 कॉमर्स विषय वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस एसपीसीसी विषयना गया लेक्चर में आपणे एसपीना प्रथम यूनिटनी शुरुआत करी हती, एटले के एसपीसीसी विषयना विभाग 2 ना प्रथम यूनिटनी शुरुआत करी हती, बराबर। तो हवे आजे आ यूनिट में आपणे आगळ वधीए। तो आमां आगळ वधता पहेला सौ प्रथम तेनुं थोड़ू एवुं पुनरावर्तन करी लईए। तो प्रथम आपणे प्रस्तावना जोई हती, त्यारबाद शेर अरजी अंगेनी विधि अने शेर वहेंचणी तेना अंगेनी माहिती मेळवी हती। तो शेर अरजी अंगेनी विधि में शेनो समावेश थाय, तो के सौ प्रथम बैंक में खातु खोलावू पड़े, त्यारबाद शेरनी अरजीओ मेळवी पड़े, त्यारबाद शेर अरजीओनू वर्गीकरण करवामां आवे, चार प्रकारोमां एनू वर्गीकरण थाय, अरजदारोना चार प्रकार पाड़वामां आवे, पछी शेर वहेंचणी अने वहेंचणी पत्रक आ आपणे जोयुं हतुं। हवे जोईए शेर वहेंचणी अंगेनी विधि, बराबर। तो शेर वहेंचणी अंगेनी विधि जोता पहेला सौ प्रथम शेर वहेंचणी एटले शुं, तेनो अर्थ शुं थाय छे ते जोवुं जोईए। शेर वहेंचणीनो अर्थ, कंपनी द्वारा बहार पाड़ेल शेरना अनुसंधान में जाहिर प्रजा तरफ थी मळेल शेर अरजीओनी फाळवणी करवी अने अरजदारना डिमेट खाता में शेर जमा करावा एटले शेर वहेंचणी, बराबर। शुं थाय छे तो के कंपनी द्वारा बहार पाड़ेला शेरना अनुसंधान में जे शेर माटे अरजीओ मळी छे तेनी फाळवणी करवानी अने पछी अरजदारना डिमेट खातामां ए शेरने जमा करावा एटले एने शुं कहेवाय, शेर वहेंचणी। तो आपणे ऊपर पण जोयुं हतुं के चार प्रकारे अरजदारोने वहेंचणी करवामां आवे, बराबर। संस्थाकीय रोकाणकारो होय, बिन संस्थाकीय होय, छूटक रोकाणकारो होय, ए रीते एनी वहेंचणी करवामां आवे छे। पछी एनी योग्य प्रमाणमां फाळवणी કરવામાં આવે કે જેટલા ટકા શેર અનામત રાખેલા હોય, જેટલા ટકા શેર નક્કી થયા હોય એટલા જ ટકા શેર છે એ અરજદારને મળવા જોઈએ। તો એ રીતે છે એ નક્કી કર્યા પ્રમાણે છે એની ફાળવણી કરવાની અને જે તે અરજદારના ડિમેટ ખાતામાં છે એ શેરને જમા કરાવવાના, એને શું કહેવાય, શેરની વહેંચણી કરી કહેવાય। तो कई रीते शेरनी वहेंचणी करवामां आवे छे ए जोईए आपणे शेर वहेंचणीनी विधि। तो शेर वहेंचणीनी विधिने नीचेना तबक्काओमां वहेंची शकाय, बराबर। तो सौ प्रथम शुं कीधुं के आसबामान्य बैंकनी शाखाओ द्वारा शेर अरजीनी रकम जे તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલી અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટેની મેલ સિન્ડિકેટ મેમ્બરને, બરાબર। તો આસબામાન્ય બેંકની શાખાઓ દ્વારા એટલે કે જે કંપની જે બેંકો છે એ શેરની લેવડ દેવડ માટે નક્કી કરવામાં આવી છે, કંપનીએ જે બેંકોને શેરની લેવડ દેવડ માટે નક્કી કરી હોય તો એ બેંકો દ્વારા છે એ શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં એટલે કે જેને ફાળવણી કરવામાં આવી છે, જે અરજદારોએ અરજી કરી છે અને જે અરજદારોને નક્કી કરવામાં આવેલા છે તેના ખાતામાં સ્થગિત કરવામાં આવશે અને જે અરજીઓને સ્થગિત કરી છે તેટલી અરજીઓ એટલે કે જેટલી મંજૂર કરી છે અરજીઓ એટલી અરજીઓને છે જાહેર ભરણા માટે સોંપવામાં આવશે। પછીનું છે બીજું, સિન્ડિકેટ મેમ્બર દ્વારા જેવી કે અરજદારનું નામ, રોકાણ, અરજી કરેલ શેરની સંખ્યા, શેરની કિંમત, બુક બિલ્ડિંગ ઓફર હોય તો બીડ સહિતની, અરજી ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર, ડિમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે, બરાબર। એટલે શું છે તો કે
सिंडिकेट मेंबर द्वारा अरजीनी विगतो जेने पसंद करवामां आव्या छे, अरजदारोनी जे अरजदारोनी अरजीओने मंजूर करवामां आवी छे एवा सभ्योने छे ए तेनी समग्र माहिती साथे बोलावामां आवे छे। तेनी माहिती मान्ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે, એટલે કે ડિપોઝિટરી સંસ્થા દ્વારા છે એ ભરવામાં આવે છે, તેની દરેક માહિતીઓ મંગાવવામાં આવે છે। ત્યારબાદ ત્રીજું છે સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે। અરજીની સમગ્ર વિગતો માન્ય શેર બજારોને પણ મોકલવામાં આવે છે। જેની અરજીઓ નક્કી થઈ છે, મંજૂર થઈ છે એ દરેક અરજદારો છે એમની તમામ વિગતો છે રજિસ્ટ્રારને પણ મોકલાય છે અને માન્ય શેર બજારોને એટલે કે જેના દ્વારા શેર મૂડી બહાર પાડવામાં આવી છે તેના દ્વારા તેને પણ મોકલવામાં આવે છે। ત્યારબાદ છે ભરણાના રજિસ્ટ્રાર આવેલ અરજીઓને રોકાણ કરનારના જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, વિદેશી રોકાણકાર, કંપનીના કર્મચારીઓ, સંસ્થાકીય રોકાણકાર વગેરે વર્ગમાં વહેંચી તેનું સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરે છે। હવે ચાર પ્રકારના રોકાણકારો કર્યા હતા, એ ચાર એટલા રોકાણકારોના પ્રકારમાં છે એને વહેંચવામાં આવે છે કે કયા વર્ગની કઈ માહિતીઓ છે એ મુજબ છે એનું આખું પત્રક તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ છે ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે છે, બરાબર। ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે જેટલી અરજીઓ આવેલી છે એને દરેક વ્યક્તિઓ કે જે આખું સંચાલન સંભાળતા હોય, જે શેરમૂડીના વહીવટને અસર કરતા હોય, તેનો વહીવટ સંભાળતા હોય તેવા વ્યક્તિઓ છે શું કરે છે તો કે આ અરજીઓને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે છે કે ભાઈ છૂટક રોકાણકારો છે એના કેટલા ટકા શેર હોવા જોઈએ, સંસ્થાકીય રોકાણકારોના કેટલા ટકા શેર હોવા જોઈએ, એના આધારે છે ફાળવણીનો આધાર નક્કી કરવામાં આવે છે। ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવે છે, બરાબર। નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ શું કરવામાં આવે છે તો કે અરજદારો વચ્ચે શેરની ફાળવણી થાય છે। હવે એ અરજીઓ ઉપર આધાર રાખે છે કે કયા પ્રકારના અરજદારની કેટલી અરજીઓ મળી છે અને એને ધ્યાનમાં રાખી અને પછી છે એ અરજીઓ મંગાવવામાં આવે છે। ભરણા રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે, બરાબર। ભરણા રજિસ્ટ્રાર દ્વારા શું થાય છે કે જે શેર મૂડીની ભરપાઈનું કાર્ય કરતા હોય, બરાબર, સમગ્ર વહીવટ કરતા હોય એના દ્વારા એક ફાળવણીનું પત્રક તૈયાર થાય છે કે ભાઈ આટલા શેર અરજદારોના આટલા શેર મંગાવવામાં આવશે। એ માન્ય વહેંચણી પત્રક છે એ કોને મોકલવામાં આવે, શેર બજારને, ડિપોઝિટરીને અને સેબીને મોકલાય છે, બરાબર, જેથી કરીને એને મંગાવવામાં આવેલા શેરની માહિતી મળી શકે અને જે યોગ્ય પ્રમાણમાં શેર મંગાવી શકે। પછી છે ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે, તો હવે આ ડિપોઝિટરી છે એ નવો શબ્દ છે તમારા માટે, બરાબર। તો ડિપોઝિટરી છે એ એવી પ્રક્રિયા કે જે ઓનલાઈન છે એ શેરની લેવડ દેવડ થતી હોય, બરાબર, એટલે બેંકના વ્યવહારમાં તો શું થવાનું છે, ઓનલાઈન જ પ્રક્રિયા થવાની છે, બરાબર। તો આ ડિપોઝિટરી સંસ્થા છે એના દ્વારા શું થાય છે તો કે શેરની લેવડ દેવડ ઓનલાઈન થાય છે અને હાલના ટેકનોલોજીના યુગમાં પણ આ કાર્ય ઝડપથી થઈ શકે।
અને ડિપોઝિટરી તેમજ માન્ય શેર બજાર દ્વારા અરજદારોને મંજૂર થયેલ કે ના મંજૂર થયેલ શેર અંગે SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે। જે અરજદારે અરજી કરી છે તેના જેટલા શેર મંજૂર થાય છે કે નથી મંજૂર થતા કે કેટલા ના મંજૂર થયા એ અંગેની જાણ SMS કે ઈમેલ દ્વારા કરવામાં આવે છે। त्यारबाद लीड मैनेजर द्वारा मान्य शेर बजार पर शेर नी नोंदणी नी प्रक्रिया हाथ धरवामां आवे छे। बराबर है। त्यारबाद शुं थाय छे तो के लीड मैनेजर द्वारा छे जे शेर बजार नक्की थयुं छे त्यां शेर नी नोंदणी नी प्रक्रिया करवामां आवे छे। तो आ हती शेर वहेंचणी नी प्रक्रिया तेनी विधि। હવે જોઈએ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને તેની કેટલીક જોગવાઈઓ કે શેર વહેંચણી કરવામાં આવે છે તો તેમાં કેવા નિયંત્રણો લાગુ પડે છે, કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે। તો શેર વહેંચણી અંગે કંપની ધારા 2013માં તેમજ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલ છે જે નીચે મુજબ છે। જેમાં સૌ પ્રથમ શું હોવું જોઈએ તો કે કંપની જાહેર વરણામાં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં, એટલે કે એની જેટલી મૂળ કિંમત છે એ મૂળ કિંમતથી જ શેર બહાર પાડવો જોઈએ। તો હવે એનો એક નિયમ છે કે શેર કઈ રીતે બહાર પાડે છે, તો કે એક શેર દીઠ કિંમત નક્કી કરવામાં આવે છે। બરાબર, એક શેર દીઠ શું હોય, કિંમત નક્કી થાય છે। બરાબર, કે એક શેર છે એ 1 રૂપિયાનો, 10 રૂપિયાનો કે 100 રૂપિયાનો, આ રીતે એને નક્કી કરવામાં આવતું હોય છે। બરાબર, શેરની અને વટાવ એટલે શું થાય, તો કે 1 રૂપિયામાં બહાર પાડ્યો છે શેર તો પછી એની 1 રૂપિયા એની મૂળ કિંમત હોય તો એનાથી ઓછી કિંમતે શેરને બહાર પાડી શકાય નહીં, એને જેટલું નક્કી કર્યું છે એટલી જ કિંમતે મૂળ કિંમતે શેર બહાર પાડવો જોઈએ। પ્રીમિયમથી બહાર પડી શકે। બરાબર, પ્રીમિયમ એટલે શું થાય, તો કે 1 રૂપિયા કરતાં વધારે રકમ, 10 રૂપિયા કરતાં વધારે રકમ, 10 રૂપિયા મૂળ કિંમત હોય તો 11 રૂપિયામાં બહાર પાડ્યો તો 1 રૂપિયો છે શું ગણાય, એનું પ્રીમિયમ ગણાય। એટલે આ રીતે છે શેર બહાર પાડી શકે છે। પછી બીજું છે કે જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવામાં આવશે। શું થશે, છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખશે, જે આપણે ઉપર નિયમ જોયો જ હતો। બરાબર, પછી બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબા દ્વારા જ શેરની અરજી કરી શકશે। પછી છે શેરની અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી। કેટલું, તો કે જે સમયે બહાર પાડ્યા છે તેની 10 દિવસની અંદર છે એ અરજીઓ સ્વીકારવી, શેર વહેંચણી કરવી અને માન્ય શેર બજારોમાં શેરની નોંધણી કરાવવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ। 10 દિવસની અંદર આ સમગ્ર પ્રક્રિયા પૂરી થવી જોઈએ। ત્યારબાદ ફાળવેલ શેરની માન્ય શેર બજારોમાં લેવેચ થઈ શકશે, કે અગાઉની સમગ્ર પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયા થઈ જવી જોઈએ, ત્યારબાદ જ શેરની લેવડ દેવડ થશે। એટલે કે એ પ્રક્રિયામાં શું, તો કે અરજીઓ સ્વીકારવામાં આવે, શેરની વહેંચણી થાય જુદા જુદા અરજદારોના ખાતામાં, પછી શેરની નોંધણી કરવાની પ્રક્રિયા થઈ જવી જોઈએ। હવે પછીનું છે 5મું, કે શેરની અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે। ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે,
बराबर शुं करवामां आवे छे तो के जे शेर अरजदारे अरजी करी छे ते मान्य बैंक में शेड्यूल बैंकों में डीमेट खातु धरावता होवा जोईए। जो ये डीमेट खातु धरावता नहीं होय तो ते डिपोजिटरी द्वारा छे शेरनी लेवड़ देवड़ करी शकशे नहीं। पछी छे कंपनीए बहार पाड़ेल शेरना जेना माटे बाहेंदरी करार करेल न होय तेवा शेर ओछामां ओछा 90% शेर माटे अरजीओ मळवी जोईए। जो 90% थी ओछी अरजीओ मळे तो कंपनी शेर वहेंचणी करी शकशे नहीं। बराबर, एणे जेटला शेर बहार पाड्या छे तेना ओछामां ओछा 90% शेर माटे अरजीओ मळवी जोईए। कोई कंपनीए 500 शेर बहार पाड्या छे तो तेनी 90% अरजीओ मळवी जोईए। અને જો એનાથી ઓછી અરજીઓ મળે તો કંપની શેર વહેંચણી કરી શકશે નહીં। હવે શેના ઉપર આધાર રાખે તો કંપનીની શાખ અને કંપનીની પ્રતિષ્ઠા ઉપર આધાર રાખે છે કે દરેક સમયે જો સમયસર કંપનીએ છે એ શેર પર ડિવિડન્ડ સારું ચૂક્યું હશે, સમયસર શેર મૂડી પરત મળી ગઈ હશે તો કોઈ પણ વ્યક્તિ છે એ કંપનીમાં રોકાણ કરવા ઈચ્છશે। ત્યારબાદ છે જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાશે। બરાબર, સેબીના નિયમો મુજબ છે એ જો એ નક્કી થયેલી હશે તો શેર માત્ર ને માત્ર બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા બહાર પાડી શકશે। ત્યાર પછીનું છે કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે જ શેર બહાર પાડેલ હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જોઈએ। કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે જ શેર બહાર પાડેલ હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જોઈએ। હવે આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ એટલે શું? તો કે હાનિકારક સંભાવના છે કે એણે જે રીતે શેર બહાર પાડ્યા છે એમાં જરૂરી નથી કે એને પૂરેપૂરી અરજીઓ પ્રાપ્ત થાય જ। બરાબર, કે ઘણી વખત ઘણા વ્યક્તિઓ છે એ બહાર પાડેલા શેર કંપની દ્વારા ડાયરેક્ટ બહાર પાડવામાં આવ્યા હોય, તેના વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યા હોય તો ઝડપથી તેની અરજીઓ મળે છે પૂરેપૂરા સમય દરમિયાન। જ્યારે આ બુક બિલ્ડિંગ દ્વારા શેર બહાર પાડવામાં આવ્યા હોય તો સમયસર છે એની અરજીઓ પ્રાપ્ત થતી નથી। બરાબર, એટલે એવા સંજોગોમાં છે એણે અગાઉથી સેબી પાસે આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટની મંજૂરી કરાવવી જોઈએ। ત્યારબાદ છે બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ। તેની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ અથવા તો નિર્ધારિત કરેલ રકમ જે સેબીએ નક્કી કરી હોય એટલી રકમ અરજી સાથે મંગાવવી જરૂરી છે। પછી શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ। બરાબર, કે તે કઈ શેર બજાર દ્વારા છે એ પોતાના શેર બહાર પાડે છે અને નોંધણી છે એ અરજદારો કઈ શેર બજારમાં કરાવી શકશે એ માટે એણે માન્ય શેર બજાર સાથે અગાઉથી સમજૂતી કરેલી હોવી જોઈએ। પછી છે ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ। ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે કોની? તો કે ડિપોઝિટરી કંપનીની મંજૂરી થઈ હોવી, સમજૂતી થઈ હોવી જરૂરી છે જેથી કરીને અરજદારો જ્યારે પોતાના શેર જમા કરાવે જે તે કંપનીના નામે ત્યારે કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ છે એ ઊભી થાય નહીં। પછી વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ।
बराबर। ज्यारे जाहेरात पत्र बहार पाड़वामां आवे छे, विज्ञापन पत्र बहार पड़े छे, त्यारे लघुत्तम भरणानो उल्लेख अने तेनी असर होवी जोईए। पछी छे जाहेर भरणा माटे कंपनीनी लघुत्तम नेटवर्थ सेबी द्वारा नक्की करेल धोरण प्रमाणे होवी जोईए के वधुमां वधु केटलू भरणू भरी शके तेम छे, बराबर। जो एनाथी ओछी रकम मळी हशे तो ए लघुत्तम भरणा तरीके ओळखाशे, बराबर। एटले एना नक्की करेल धोरण प्रमाणे छे लघुत्तम भरणानी रकम होवी जोईए। हवे एनू नक्की करेल धोरण कयुं हतुं तो के आगळ अरजदारोना प्रकार प्रमाणे जे फाળવણીનો આધાર રાખવામાં આવ્યો હતો તે। जो जाहिर भरणा में स्थापकोए शेर खरीद्या होय तो ते शेर सेबीए नक्की करेल समय सुधी वेची शकशे नहीं, जेने लॉक इन पीरियड कहे छे। जो जाहिर भरणा में स्थापकोए शेर खरीद्या होय तो ते शेर सेबीए नक्की करेल समय सुधी वेची शकशे नहीं, बराबर। कंपनीना स्थापकों द्वारा ज्यारे शेर खरीदवामां आव्या होय त्यारे जो सेबी ज्यां सुधी न कहे के एनो जे समय नक्की थयो छे ए समय पहेला ए शेर वेची शकाय नहीं, कारण के मालिको छे, स्थापको छे के जेमना द्वारा छे शेरनी खरीदी करवामां आवी होय तो ए पोते गमे त्यारे शेर वेची शके छे, पण आवुं थई शकशे नहीं। હવે પછીનું છે અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી કોને કહેવાય? તો અનિયમિત શેર વહેંચણીનો અર્થ અને સંજોગો જોઈએ। શેર વહેંચણી અંગેના કાયદેસરના નિર્ણયો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય, એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી कहे छे। तो आपणे ऊपर शेर वेचणी ने केटलीक छे ए निर्णयो जोया, एना जोगवाईओ जोई हती, तो जो कोई समय आ जोगवाईओनो अमल न कर्यो होय अने तेनो भंग करवामां आव्यो होय तो एवा संजोगोने शुं कहेवाय? अनियमित शेर वेचणी कहे छे। હવે કેવા સમય દરમિયાન આવી અનિયમિત શેર વહેંચણી થતી હોય? તો કે લઘુત્તમ ભરણું મળ્યા વગર કરેલ શેર વહેંચણી, પૂરેપૂરું ભરણું મળ્યું નથી। ઉપર જ જોયું હતું કે જેટલા શેર બહાર પાડ્યા છે તેના 90% રકમ છે, એટલે 90% રકમના શેર મળવા જોઈએ, એના માટે અરજીઓ મળવી જોઈએ। પછી વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય, બરાબર। જે શેર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું છે તેની નકલ જ્યારે કંપનીઓ પાસે રજિસ્ટ્રેશન કરાવી ન હોય, રજિસ્ટર્ડ કંપનીને ન મોકલી હોય। પછી શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણાં મળેલા ન હોય, બરાબર। એટલે કોઈ ગેરકાયદેસર જ્યારે પ્રવૃત્તિ થઈ હશે, જોગવાઈઓનું અને નિયમોનું પાલન નહીં થયું હોય એવા સંજોગોમાં પ્રવૃત્તિ થવાની છે, બરાબર। ત્યારબાદ છે કંપનીએ એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય। તો આપણે ઉપર જ જોયું હતું કે જો કોઈ કંપની છે એ પોતે શેર બહાર પાડે છે અને એની અરજીઓ મંગાવવા ઈચ્છે છે તો સૌ પ્રથમ એણે શિડ્યુલ બેંકમાં ખાતું અરજદારનું ખોલાવેલું હોવું જરૂરી છે, અને કંપનીનું પણ ખાતું છે એ એસ્ક્રો બેંકમાં ખોલાવેલું હોવું જોઈએ। જો આવી પ્રક્રિયા થઈ નથી તો એવા સમયે અનિયમિત શેર વહેંચણી થાય છે। પછી છે નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય, બરાબર। શું કરવામાં આવ્યું છે? માન્ય શેર બજાર સાથે કોઈ સમજૂતી થઈ નથી। પછી ડિપોઝિટરી સાથે પણ સમજૂતી ન થઈ હોય। ત્યારબાદ સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વેચણી કરી હોય, બરાબર। એટલે જ્યારે પણ જોગવાઈઓનું પાલન નહીં કર્યું હોય, નિયમનો ભંગ કર્યો હશે તેવા સમયે છે એ આ પ્રકારનું કાર્ય થવાનું છે।
અને છેલ્લું છે કે વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય. વિજ્ઞાપન પત્રમાં જે માહિતી આપવામાં આવી છે તે કેવી હશે? ગેરમાર્ગે દોરનાર હશે, સાચી નહીં હોય. એટલે જાહેર જનતાને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું શેર ખરીદવા માટે, ત્યારે તેમાં ખોટી બાબતોનો સમાવેશ કર્યો હશે. બરાબર, તો એવા સંજોગોમાં છે આવી અનિયમિત શેર વહેંચણી થતી જોવા મળશે. હવે જોઈએ અનિયમિત શેર વહેંચણીની અસરો. જ્યારે શેર વહેંચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વહેંચણી રદ કરાવી શકે છે અને પોતે શેર પર ભરેલ નાણાં પાછા મેળવી શકે છે. એટલે આ એક એવી બાબત થઈ, ગેરકાનૂની વસ્તુ થઈ. બરાબર, અને જ્યારે આવી અનિયમિત શેર વહેંચણી હશે તેવા સંજોગોમાં અરજદાર પોતાની મરજી હોય તો એ શેરને રદ કરાવી શકે અને શેર પર જે એણે નાણાં ભર્યા છે અરજી માટે એ પાછા મેળવી શકે છે. અનિયમિત શેર વહેંચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો રદ કરાવી શકે છે. તે રદ બાતલ અંગેની સમયમર્યાદા નીચે મુજબ છે કે કેટલા સમયમાં છે એ પોતાની અરજીઓ છે એને રદ કરી શકે. તેમાં પ્રથમ છે કે કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેર વહેંચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય. બરાબર, કે એને બધી જાણકારી ક્યારે મળશે અનિયમિત શેર વહેંચણીની? જ્યારે એ શેર માટેની સભાઓ ભરશે ત્યારે. તો જ્યારે પ્રથમ સભા ભરે તો એના 2 માસ સુધીમાં છે એ શેર વહેંચણી રદ કરાવવા માટે અરજી કરી શકશે. પછી છે, જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વહેંચણી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખ પછીના 2 માસમાં શેર વહેંચણી રદ બાતલ કરાવી શકાય. બરાબર, પ્રથમ સભા ભરાઈ ગઈ ત્યારબાદના 2 માસ, ત્યારબાદની વહેંચણીની તારીખ પછીના 2 માસમાં. ઉપર શું હતું કે પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં, અને નીચે શું છે કે શેર વહેંચણી કરવામાં આવી ગઈ હોય તો ત્યાર પછીના 2 માસમાં. અને પછી છે કે કોઈ સંચાલક જાણીબૂઝીને કાયદેસરની વહેંચણીની જોગવાઈનો ભંગ કરે અથવા અન્ય કોઈને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વહેંચણીના પરિણામે કંપનીને કે શેરહોલ્ડરને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર છે. પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેરની વહેંચણી પછી 2 વર્ષની મુદતમાં શરૂ કરવી જોઈએ. બરાબર, કે કોઈ પણ શેરહોલ્ડર છે આ બાબત અંગે જાણતો નથી અને પ્રથમ સભા પછી પણ એને જાણકારી મળતી નથી. બરાબર, તો એવા સંજોગોમાં એને પાછળથી આ અંગેની જાણકારી મળે છે તો એને જે કાંઈ નુકસાન કે એનો જે ખર્ચ થયો છે તે ચૂકવવા સંચાલક જવાબદાર ગણાશે અને નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેર વહેંચણી પછી 2 વર્ષની મુદતમાં શરૂ કરવામાં આવશે. તો આ રીતે છે એ અનિયમિત શેર વહેંચણી કરવામાં આવતી હોય છે. તો આ રીતે છે શેર વહેંચણીની વિધિ, પછી તેની જોગવાઈઓ, અને અનિયમિત શેર વહેંચણી કોને કહેવાય અને કેવા સંજોગોમાં થતી હોય છે, તેમજ તેની છે કેવી અસરો થતી હોય છે તે આજે આપણે આપણા લેક્ચરમાં જોયું. હવે પછીનું આપણો મુદ્દો છે ગેરકાયદેસર શેર વહેંચણી, જે હવે પછીના લેક્ચરમાં આપણે ભણશું.